પદાવ્યો અને નિત્યસર તો આ પ્રકરણમાં ગયા વિડિયોમાં આપણે એકપદી દ્વિપદી ત્રિપદી વગેરેનો પરિચય મેળવ્યો ત્યારબાદ પદાવ્યોના પદ અવયવ સહગુણ વગેરે પર ચર્ચા કરી એ ઉપરાંત પરિચિત પદાવલિઓના સરવાળા અને બાદબાકી પણ આપણે જોયા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 9 પરિચિત પદાવલિઓ અને નિત્યસમમાં આગળનો ટોપિક છે પરિચિત પદાવલિઓનો ગુણાકાર તો એના વિશે આપણે થોડું આજે સમજવાના છીએ તો પરિચિત પદાવલિઓના ગુણાકારમાં સૌપ્રથમ તો એક પદીનો એક પદી સાથે ગુણાકાર એ કઈ રીતે થાય એ આપણે જોઈશું તો અહીંયા તો 4 અને x આ પણ એક પદી છે અને આ પણ એક પદી છે એક પદી કોને કહેવાય એને અગાઉના વિડિયોમાં સમજાવેલું છે આ બંનેનો ગુણાકાર તો હું અહીંયા લખું છું ગુણાકાર એટલે કે 4 ગુણ્યા x એક પદીનો એક પદી સાથે ગુણાકાર શું થાય તો 4 ગુણ્યા x એટલે કે 4x તો આ આપણો જવાબ થશે 4 ગુણ્યા x નો જવાબ શું થશે 4x બીજું ઉદાહરણ લઈ લો તો 5x / 3y તો આ બંને શું છે એક પદી છે અને એનો આપણે ગુણાકાર કરવાનો છે જ્યારે આ રીતે આપેલું હોય કે એક પદીનો ગુણાકાર હોય તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો સૌપ્રથમ તો આ જે એના જે સંપૂર્ણ છે એનો આપણે ગુણાકાર કરી લઈએ છીએ તો 5x / 3y એનો જવાબ શું આવશે સૌપ્રથમ સહગુણકોનો ગુણાકાર કરવાનો તો 5 ગુણ્યા 3 કેટલા થાય 15 ત્યારબાદ x / y એટલે કે xy તો 5x / 3y નો જવાબ શું થશે 15xy તો આ રીતે આપણે એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરી શકીએ છીએ હવે એ જ પ્રમાણે અહીંયા જ્યારે 3 એક પદી આપેલું હોય ત્યારે ગુણાકાર કઈ રીતે થાય તો એ પણ આ ગુણાકાર જે રીતે કર્યો એવી રીતે આપણે ગુણાકાર કરવાનો છે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે તો સહગુણકોનો ગુણાકાર કરી દેવાનો છે એ પહેલા તો સૌપ્રથમ આ બેનો બે એક પદી લઈ લેવાની અને ત્યારબાદ આ બેનો જે જવાબ આવે એને 7z સાથે આપણે ગુણાકાર કરવાનો છે એ રીતે પણ થઈ શકે છે તો પહેલામાં પહેલા તો હું આ બે એક પદીનો ગુણાકાર કરું છું આ જે આ રીતે આપણે શીખ્યા એ પ્રમાણે તો સહગુણકોનો ગુણાકાર 5 2 10 x / y એટલે કે xy / 7z તો છે જ આપણી જોડે હવે બે એક પદીનો ગુણાકાર કરીએ તો એમાં પણ સહગુણકોનો ગુણાકાર 10 / 70 xy / z એટલે કે xy અને z xy અને z એનો મતલબ શું થશે તો આ ત્રણે ત્રણ વચ્ચે શું છે ગુણાકાર છે x / y / z અને 70 / x / y / z 70 xy નો મતલબ એ આપણે અવયવો જ્યારે શીખવાનું ત્યારે આપણે શીખેલા તો બસ વિદ્યાર્થી મિત્રો આ છે પરિચિત પદાવલિઓનો ગુણાકાર તો હવે આપણે સીધા સ્વાધ્યાય 9.2 ઉપર જઈશું સ્વાધ્યાય 9.2 એમાં પહેલો દાખલો અહીંયા પદાવલિઓ આપેલી છે એક પદી એનો ગુણાકાર કરવાનો છે એમાં પહેલો દાખલો જે છે 4 અને 7p એ બેનો ગુણાકાર કરવાનો છે તો 4 / 7p બંને એક પદી છે ગુણાકાર કરવાનો છે અને કહ્યું કે સહગુણકોનો પહેલા ગુણાકાર કરી દેવાનો પછી જે ચલ છે એનો આપણે ગુણાકાર કરીએ છીએ 4 / 7 એટલે કે 4 / 28 અહીંયા તો કોઈ ચલ છે ને અહીંયા ચલ છે તો એનો હું લખી લઉં છું p તો 4 / 7 p નો જવાબ શું આવશે 28 p બીજો દાખલો છે -4p અને 7p તો એ બેનો ગુણાકાર કરવાનો છે બંને એક પદી છે કારણ કે એક એક પદ જ આવે છે તો -4p / 7p -4p / 7p સૌપ્રથમ આપણે શું કરીએ છીએ
Entonces, P, Q. Entonces,
15 सत्ता कितना था 15 गुणिया 7 7 पंचा 35 5 और 3 और 7 1 का 7 में 3 10 15 सत्ता कितना था 105 अपन ने जो आ 15 को घर आवा तो ना हो पाए क्या अपन गुणाकार पर कर सके 15 सत्ता 105 अब जो यहां a ની 3 घात गुणिया a ની 4 घात तो અહીંયા હું બતાવી રહ્યો છું a ની 3 ઘાત ગુણ્યા a ની 4 ઘાત તો શું થશે a ની 3 વત્તા 4 એટલે કે a ની 7 ઘાત 105 a ની 7 ઘાત તો આ આપણો જવાબ થશે ત્યારબાદ આગળનો દાખલો છે 2p 4q અને a ઘાત તો આમાં લંબાઈ કઈ થશે लंबाई बराबर 2p पहोळाई શું છે 4q અને ઊંચાઈ શું છે 8r લંબગણના ઘનફળનું સૂત્ર શું થશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે 2p ગુણ્યા પહોળાઈ કેટલી છે 4q ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો 8r સૌ પ્રથમ હું આ બેનો ગુણાકાર કરી દઉં છું 2p ગુણ્યા 4q તો 2 જોક 8pq હવે આપણે ડાયરેક્ટ આવી જવું જોઈએ ત્યારબાદ અહીંયા શું રહેશે આ 8r pq q 64 pq ગુણ્યા r એટલે pqr તો વિદ્યાર્થી તો આ આપણો જવાબ થશે ત્યારબાદ આગળનો દાખલો છે એમાં લંબાઈ આપણને આપેલી છે xy પહોળાઈ આપેલી છે 2x² અને ઊંચાઈ આપેલી છે 2xy² તો સૌપ્રથમ તો આપણે સૂત્ર સુધીય લંબગણનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ છે આપણી પાસે xy ગુણ્યા પહોળાઈ છે 2x² ગુણ્યા ઊંચાઈ છે 2xy² સૌપ્રથમ હું આ બે પદીનો ગુણાકાર કરી રહ્યો છું xy ગુણ્યા 2x² હવે જો અહીંયા xy ની આગળ કશું નથી એનો મતલબ શું છે 1 છે એટલે કે 2 ગુણ્યા 1 શું થશે 2 xy ગુણ્યા x² હવે જો x ગુણ્યા x² શું થશે અહીંયા આપણે કરેલું એ પ્રમાણે a નું જે કરેલું એ પ્રમાણે તો x ગુણ્યા x² એટલે x ની કેટલી ઘાત થશે તો 1 વત્તા 2 એટલે 3 ઘાત x નો ઘન અને આ y નો છે તો આ બે નો જવાબ આટલો થાય ગુણ્યા અથવા આ તો આપણી પાસે એવું એવું છે કે x નો xy સ્ક્વેર હવે આ બંને નો ગુણાકાર કરીએ તો 2 2 4 x³ ગુણ્યા x 3 વત્તા 1 કેટલી ઘાત થાય x ની 4 ઘાત થાય y ગુણ્યા y² એટલે y ની કેટલી ઘાત થાય 3 ઘાત તો 4 x ની 4 ઘાત અને y ની 3 ઘાત તો આ આપણો ગુણાકાર થશે અને પછીના બીજા બે દાખલા છે એ પણ તમારે જાતે હિંમતમાં ટ્રાય કરવાના છે દાખલા નંબર 5 ગુણાકાર શોધો તો અહીંયા એક પદી આપેલી છે 3 એક પદી આપેલી છે એનો ગુણાકાર આપણે કરવાનો છે તો હું લખી લઉં છું xy ગુણ્યા yz ગુણ્યા zx તો સૌપ્રથમ આ બે એક પદીનો આપણે ગુણાકાર કરી લઈએ xy ગુણ્યા yz હવે જો x હવે y ગુણ્યા y તો શું થશે 2 વખત y છે એટલે y નો વર્ગ ત્યારબાદ z એ m ના m મૂકી દઈશું તો આટલા નો જવાબ શું થશે x y સ્ક્વેર અને z x y જો અહીંયા હું બતાવી દઉં x y ગુણ્યા y z બરાબર શું થાય તો x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z તો x y ગુણ્યા y એટલે y સ્ક્વેર અને z તો આ આપણો જવાબ થશે મેં અહીંયા લખેલો છે ત્યારબાદ આપણી પાસે આ ZX તો છે હવે જો વિદ્યાર્થી
x y square z गुणा z x એનો જવાબ શું થાય તો હું અહીંયા લખું છું જો સમજાય તો જો અહીંયા દાખલામાં તમને જો ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ લખી શકો છો પણ હું અહીંયા સમજાય ગયો છું તો x गुणा y square गुणा z square गुणा z गुणा x z square નથી સોરી ફક્ત z છે તો આ તો x અને x એટલે શું થશે x ગુણ્યા x એટલે x square આ y square તો છે જ આપણી જોડે z અને z શું થાય z square તો આ દાખલાનો જવાબ શું થશે x square y square અને z square ત્યારબાદ આગળનો દાખલો a minus a square અને a cube તો એનો ગુણાકાર આપણે કરવાનો છે a ગુણ્યા minus a square ગુણ્યા તમે ગાતાની ગાતાના નિયમોનો ઉપયોગ પણ કરી શકો છો સૌ પ્રથમ આ બે એકબીજાનો ગુણાકાર કરી દઉં છું હવે જો પ્લસ a અને માઈનસ a એના નિયમો હવે આપણે યાદ કરવાના છે પ્લસ અને માઈનસ નો જવાબ શું આવશે માઈનસ a ગુણ્યા a સ્ક્વેર એટલે કે a ની 3 ઘાત ગાતાને ગાતાના નિયમો બરાબર આપણને ખબર છે આધાર સરખો હોય તો ગાતાનું શું થાય સરવાળો થાય તો 1 2 એટલે શું થાય 3 ગુણ્યા a ની 3 ઘાત હવે અહીંયા તો માઈનસ a ની 3 ઘાત ગુણ્યા પ્લસ a ની 3 ઘાત માઈનસ અને પ્લસ માઈનસ ગુણ્યા પ્લસ થશે શું જવાબમાં શેની નિશાની આવશે માઈનસ આધાર સરખો છે જો આધાર a સરખો છે તો ઘાતાંકનો શું થઈ જશે સરવાળો થઈ જશે તો a ની 3 વત્તા 3 એટલે કે 6 ઘાત ગુણાકાર y સ્ક્વેર ગુણ્યા y ક્યુબ એટલે કેટલી થાય y ની 5 ઘાત 128 ગુણ્યા 8 એટલે 1024 y ગુણ્યા y ની 5 ઘાત એટલે y ની 6 ઘાત તો વિદ્યાર્થી મિત્રો આ આપો જવાબ થશે અને આગળના જે બે દાખલા છે એ પણ તમારે જાતે ઘરે ટ્રાય કરવાના છે આભાર